અર્થ સરે કરેલા કર્મનું ફળ ભોગવું જ પડશે તો ધ્યાન કેમ ના રાખ્યું મુજબ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મે સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કે જોરથી સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી માગો ક્ષમા હું હૃદયતી મન વચન કાય થી કીધ પ્રભુ મેં પાપ બહુ સંસારના દુઃખ બીજ બહુ મેં વ્યાવ્યા અરે હું શું કહું એ દોષ ને આલોચના નિંદા અને ધિકારથી હું ભસ્મ કરતો જેમ મંત્રો વાદિથી સાપનું ઝેર ચડે ગારુડી મંત્ર થી ઝેર ઉતારાય પ્રભુસિંહજી કહેતા કે આ વિષ દુહા આ ક્ષમાપનાનો પાઠ અને આ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ગારુડી મંત્ર છે સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે આ હું ભસ્મ કરતો મંત્રથી જ્યાં વિષ જાતું વાદીથી કેમ કે કરેલા કર્મ સિદ્ધાંતથી અફળ હોય જ નહીં જૈનમાં નહીં જૈનેત્રમાં પણ કયું છે હિતોપદેશમાં કે સા ક્રિયા એ આ ફલવતી શુભ કે અશુભ કરેલું કર્મ નિષ્ફળ જાય જ નહીં તો વ્યવહારમાં આપણે જોઈએ છીએ તો કે કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા કોઈના આશીર્વાદ કોઈના શ્રાપ બધું વાંચીએ છીએ આપણે આકાર ફેર થાય એટલે આપણને ખબર નથી પડતી એ કર્મ એ પ્રમાણે જવાનું જ હતું ઘણીવાર આપણે એમ સમજીએ કે કોઈ કે આશીર્વાદ આપ્યા અને ફલા કર્મથી મુક્ત થઈ ગયા કે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એણે મિથ્યાત્વ સેવું છે એને પાપનો અનુબંધ હતો વ્યવહારિક પુણ્યનો ઉદય હતો એટલે નિમિત્ત નૈમિત્તિક કારણ બને અને પાપાનું બંધ બાંધ્યું એણે અત્યારે એને પ્રોબ્લેમ એની સમસ્યાનો ઉકેલ થયો એમ લાગે આના કરતાં વધારે પ્રોબ્લેમ થશે અને પછી કર્મ ઉદયમાં આવશે ત્યારે ખૂબ આવશે બે જગ્યાએ લખ્યું છે વચનામૃતમાં અને અસરણ ભાવનામાં કે ઉદય આવેલી વેદની એકવાર ઉદયમાં આવી જાય ને એને મંત્ર તંત્ર દેવ દેવી દોરા ધાગા બાવો બાદળિયું પિશાચિની ભૂત પ્રેત કુળ દેવતા કુળ ગુરુ તો નહીં જેનેન્દ્ર ભગવાને બદલાવી ન શકે પરમ બે શરમ છે ભગવાન ઋષભનાથને એક એક વર્ષ ભૂખ્યા રાખી દીધા તો પ્રથમ તીર્થપતિ ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને છેલ્લા ભવે કાનમાં ખીલ્લા ઠોકાણા કે ક્યાં જાવ છો તો દેવું પતાવીને જાઓ એ તો સંભાવથી દેવું પતાવવા જ અવતરેલા પૂર્વના ખપાઓ માટે કરમ આવા બે શરમ છે ઋષભનાથ ભગવાન પ્રથમ તીર્થંકરને ન છોડે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરને ન છોડે આ તો જૈનની વાત જૈનેતરમાં રામ રાવણ ઉપાડી ગયો સીતાને મૂર્છિત થઈ ગયા આ બાજુ કોરોનેશન રાજ્યાભિષેકનો પ્રસંગ હતો કુળ ગુરુ અને જ્યોતિષોએ બધી કુંડળી જોયેલી હસ્તરેખા જોયેલી એ કાલે રાજ્યાભિષેક થશે જ્યાં વનવાસમાં કર્મો કરેલા કોઈને છોડતા નથી શ્રીકૃષ્ણ પુણ્ય શ્લોક અત્યારે ભારતમાં વધારે વધારે લોકો યાદ કરતા સવારે ઉઠીને પુણ્ય શ્લોક કહેવાય શ્રી કૃષ્ણ જૈન પ્રમાણે એક સાહિતિક સંકેતના ધણી છે આવી ચોવીસમાં તીર્થંકર થવાના છે ત્રિકમ તરસે મેર્યા પાણી 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 બળરામ પાણી લેવા જાય છે બાણ મારે છે કોણ એનો ભાઈ જરાકુમાર નેમિનાથ ભગવાને કહેલું કે બાર વર્ષ પૂરા થશે ને આ દ્વારિકાનો દાહ થશે દેવાયન મુનિના શ્રાપથી એમાં શ્રાપ કે આપણે એમ પોતાના કર્મના ઉદય પ્રમાણે નિયાણું કરીને દેપાયન મુનિ દેવમાં ગયેલા અને અગ્નિકુમાર દેવથી નાખી સળગાવી નાખી હેમચંદ્ર જે મારા જે સાંભળ્યું સમજાયું છે બધું બાર વર્ષ પૂરા થઈ ગયા જરા કું હવે હું કેવી રીતે મારા ભાઈને મારવાનો આવી ગયા અધિક મહિનો હતો પંદર વર્ષ પહેલાં ખબર હોય આપણને આપણે આ વખતે નવા વર્ષમાં અધિકમાં છે કે નહીં ત્રણ દિવસ બાકી હોય ત્યારે ખબર હોય કે બે ભાદરવા છે એમ તો તેર વર્ષનું ક્યાંથી યાદ હોય આવી ગયા બાણ મારા છે ખડખડ થાય છે જરાકુમાર બલદેવ પાણી લેવા ગયા છે દ્વારિકાનો તો દાહ થઈ ગયો છે કોપોલ લખ્યું છે મહાત્મા શ્રીકૃષ્ણ દ્વારિકાનો દાહ થઈ ગયો છે સોનાની નગરી બળી ગઈ છે છપ્પન કોટી યાદવ નો સહાર થયો છે ત્રિકમ એટલે શ્રીકૃષ્ણ અને બલરામ ભાગી નીકળ્યા છે પાણી પાણી કરતા જાય છે પાણી લેવા જાય છે બળરામ બહુ પ્રેમ હોય એને પોતે દેહ છોડીને એને બચાવે આ બધું જરકમાં બાણથી ત્રિકમ તરસે મરે છે પાણી પાણી કરતાં છે ઊંધો પગે વયો જાય સીધા પગે જાય તો પકડશે ત્યારે ઠાર મારશે બળરામ ભાગ કે જલ્દી તું ઊંધા પગે વયો જાય એટલે મળ નહીં તું પાણી ન મળે આ કરમ હા હવે આ અટલ સિદ્ધાંત જ છે કે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે કંઈ પ્રારબ્ધ હશે વ્યતીત થાય પછી જ દેહનો પ્રસંગ નિવૃત્ત થશે તો શા માટે અજુકતા ઉપાય અજમાવાના પછી શા માટે મિથ્યા તો ગાઢ કરવાનું એ ખાતું આપણા હાથમાં છે જ નહીં પહેલે પ્રારબ્ધ બના પીશે બના શરીર સુંદરદાસ કહે છે પહેલાં નસીબ તૈયાર થઈ જાય કાર્બન શરીરમાં બધું લખાઈ જાય કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય અંગપ થઈ જાય એવું કંઈ છે જ નહીં ત્યાં આ સુપર કોમ્પ્યુટર છે સૃષ્ટિનું ગોપાલ મોક્ષ મળવાના એકસો એકમાં પાઠમાં પહેલો બોલ લખ્યો છે મથાળું આપ્યું છે જે બહુ પુણ્ય કર્યા તત્વ વિચાર એમાં એકસો એકમાં પાઠ ઉપર લખ્યું છે કે સ્મૃતિમાં રાખો યોગ્ય મહાવાક્ય છે આ ક્યુ પહેલું વાક્ય એ છે એક બે નિયમ આ જગત નો પ્રવર્તક છે આ ચલાવે છે કોણ સૃષ્ટિ સૃષ્ટિ ચલાવે છે કોણ સુખીના સુખની વાતો દુઃખી ના સમજી શકે કે આ બધા કેટલું સુખ ભોગવે છે લોકો દુઃખી જો સમજે તો સુખ વિશ્વમાં બધું નાશ કરી નાખે અને દુઃખીના દુઃખની વાતો સુખી ન સમજી શકે સુખી જો સમજે પૂરું તો દુઃખે વિશ્વમાં ના ટકે એ થાય જ નહીં ગુરુના ભોગવે ગુરુ ચેલાના ભોગવે ચેલો પિતાના ભોગવે પિતા માતાના ભોગવે માતા એમ લાગે સંયોગ સંબંધે ભેગા થયા હોય એટલે કે આને લીધે આપણે દુઃખી છે ઘરમાં ઉપાધિ આવી ગઈ એટલે ઋણાનું બધે એકબીજા ભેગા થયા હોય એટલે એકના દુઃખે બધા દુઃખી થાય એકના સુખે બધા સુખી થાય એ તો કર્મનું નાટક છે આ અને સમજાતું નથી આ એટલે શું કરે છે ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કાઉત્પાત યુ બંદર મદિરા પીયા વાંદરો આમે ઠેકડા મારતો હોય અણસમજણને દે એમ દારૂ પીવડાવીએ તો યુ બંદર મદિરા પીયા બીછું ડંકિત ગાત ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો ઉત્પાદ એટલે ચમત્કાર નાટક છે મોટું આ મારે આવું નથી જોતું તો આવું દુઃખ નથી જોતું મારે કાંઈ મારા સગા સંબંધી એટલા દુઃખી થાય મારે નથી જોતું કાંઈ એમ ચાલે આ ચમત્કાર છે કર્મના કોઈ લખ્યું પૂતગલમાં પણ અચિંત્ય શક્તિ છે બાંધ્યા ચોંટ્યું કર્મ એ ભોગવે છૂટકો મોહની કર્મ હોય બધો સિદ્ધાંત છે પછી એ પ્રાયશ્ચિત ક્ષમાપના વિષ દુઆ અંતકર્મ પ્રતિક્રમણ કરે નિંદી ગરહામી વોસી રમી અને હજી પડ્યા છે દબાયેલા અબાધા કાળમાં તો ખરે ઉદય આવેલી વેદનીને જીનેશ્વર ભગવાને ન બચાવી શકે નિકાજીત આયુષ્ય હોય એટલે મારી ન શકે કમોતે કોઈ એને કેવળ જ્ઞાન થયા પછી ગોશાળે તેજો લેશે છોડી કુપાલદેવે લખ્યું છે શાસ્ત્રમાંય છે કલ્પસૂત્રમાંય છે દેહ છૂટે નહીં ભગવાનનો નિકાજીત આયુષ્ય હોય એક સમયમાં ફેરફાર ન થાય ક્યાંય શાલાકા પુરુષના આયુષ્ય બધા એવા હોય નિકાચિત ચરમ શરીરનું નિકાચિત હોય ને બીજાનું અમુક કર્મ નિકાજીત હોય ભગવાન મહાવીર જાણે પણ છે યોગી ને યોગી આપણે બોલીએ છીએ ને નમો દુરવાર રાગાદી વેરી વાર નિવારણે અર્હતે યોગી ના થાય યોગી ના યોગી છે આ તો ચમે ઉડી ગયો હોત તો ગૌશાળાએ તેજોલીસે છોડી ત્રણ માલ જેટલો ઉડી ગયા હોત તો પછી નિયમ એ છે કે છોડે એટલે મરે બે સાધુ તો હતા જ સામે ભગવાન મહાવીર કહે છે ગોશાળા પ્રાણઘાતક હુમલો કરશે અહીંયાથી રવાના થવા બે સાધુ કહે છે ભગવાનમાં કે તમારા ચરણ સમીપ અમારો દેહ છૂટે આનાથી ઉત્કૃષ્ટ સમાધિ મરણનું નિમિત્ત બીજે ક્યાં હોય એ દેવાનો પ્રિયો તમને ગમે એમ કરો પછી ભગવાન મહાવીર બચાવે ને કેમ વચનામું ચારસો ત્રાણું છ પદનો પત્ર ભક્તિનો કરતા છે માટે મારો છે એ જોયે નહીં એ જોયે તો ગુરુજી હોય જ નહીં પછી અટકી જશે તો ઉપદેશ છે એના પહેલા પાનામાં ગુપ્દ લખ્યું છે ચરોતર પરેશના બોધમાં કાવીઠા રાળાજ વડવાથી બોધ કરેલો ને કે જે ગુરુજી પોતાના ચેલા માટે ઊભા રહે પછી આગળ નહીં વધે તો ભક્તિ નહીં કરે તો એને બહુ અઘરું લખશે તો એ ગુરુજી જ્ઞાની હોય જ નહીં કદાચ જ્ઞાન હોય તો જ્ઞાનને આવરણ થઈ જાય એમ કોઈ લખું છે વમી નાખે મેં સમકી તેમ સિદ્ધાંત છે આ ભગવાન માયુને કહી દીધું કેવળ નથી જાણ્યું એટલે કે ઘાતક જ હુમલો હશે તમારા પ્રાણ જશે આ તો ભગવાન મહાવીર સામે દીક્ષા લીધું એટલે એટલો તો નિર્વેદને સમય ગયો જ ને કે અમે અહીંયા જ દેહ છોડશું એ દેવાનું પ્રિયો મનુષ્ય દેહ છે ને દેવની દુર્લભ છે આ તમને જેમ ગમે એમ કરો કર્યું બંને સાધુ ઢળી પડ્યા ભગવાન મહાવીર સામે ન જોયું પગ આગળ બે લાશ પડી છે એના કર્મ એ ભોગવે છે ગુરુ ના ભોગવે ગુરુ તો ભગવાન મહાવીરને નહીં ભોગવાનું નિકાચિત આયુષ્ય હોય ફર્યું ગોશાળામાં જ પેસી ગઈ પણ ભગવાન મહાવીરને કલસૂત્રના છ છ મહિના સુધી દાહ થાય છે અને ઝાડામાં લોહી અને પરવું પડે છે રેવતી શ્રાવી એ પછી જે પાક કરેલો ઘોડા માટે જે સિંહ અણગાર મુનિ લઈ આવે છે વિનંતી કરીને છેલ્લે પહેલા તો ના જ પાડે છે ભગવાનમાં આવે કે ના ઉદ્દેશિક આહાર જ નહીં ઠીક લાવો છે તો એણે મારા માટે જે કર્યો છે એ લાવતા નહીં પણ ઘોડા માટે કરેલો છે લઈ આવો એ રેવતી શ્રાવી એ તીર્થંકર નામ કરવા બાંધ્યું છે પછી એમ શાસ્ત્ર કહે છે આ કર્મની સત્તા છે આ કર્મના ચમત્કાર છે આ કુપોદેવ બે ચોપડી જ ભણ્યા છે ઉઠી ગયા છે ભણતા બે ચોપડી ઘરેથી ભણ્યા છે સોળમે વર્ષે આ પાઠ લખે છે કર્મના ચમત્કાર કેવી રીતે પહેલો પાઠ લખ્યો ને ભલામણ કે અધ્યાત્મનું કોઈ પણ ક્ષેત્ર વાંચવું કેવી રીતે તમારે મારે ધર્મ જાણવો છે તો કેવી રીતે વાંચવું એ પહેલા પાઠમાં કહ્યું ધર્મ શું છે એ બીજા પાઠમાં કહ્યું કે તમે ધર્મ શું ગોતવા નીકળ્યા છો ધર્મ ધર્મ એટલે શું એ બીજા પાઠમાં ધર્મ તત્વ જો પૂછ્યું મને તો છે તો જૈને ચર્મય છે એ એકાંતે નહીં વિશે કે કેવળી ભગવાને ધર્મ કયો છે એ હું તમને બોધું છું એ કહી અને પછી પહેલો પાઠ છે કર્મના ચમત્કાર તો મોક્ષમાળા આમ ત્રીજો પાઠ છે ક્યુ જ્ઞાન હશે નહીં એટલે મોક્ષમાળાનું કોઈ પણ પાઠ કે કોઈ પણ વચન અથવા વચનામૃતનું કોઈ પણ વચન કોઈ અધ્યાત્મ યોગી હોય છે પંડિત સુખલાલજી ગાંધીજીને કહે છે કે એનું આયુષ્ય છે ને એના કરતાં તો વધારે હું અધ્યાત્મમાં છું કે ગોપાલનું આયુષ કેટલું તેત્રીસ વર્ષ ને પાંચ મહિના એના કરતાં તો મારો અભ્યાસ કે એમ કહે ને તમારો અનુભવ કેટલો છે આ કામમાં એમ કે પાંચ વર્ષનો આઠ વર્ષનો કે હું ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હું અધ્યાત્મના શાસ્ત્રો વાંચું છું શુકલજી પણ મારે એટલું તો કહેવું જ પડશે કે જન્મના જ્ઞાન વગેરે લખી શકાય નહીં આ કર્મના ચમત્કાર ગોપાલદ લખે છે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું આપણને ખબર જ છે તોય કહે છે કે તમને ખબર છે છતાં ખબર નથી તમને આંખ સામે જોઈએ છે આપણને ડર લાગે જ મરણનો કેટલો આડોશી પાડોશી સગા સંબંધી ગુજરીએ કે નહીં આપણે કેટલા છાદડીમાં ગયા છું કેટલાકની હોસ્પિટલમાં જઈને પછી બાળવાય ગયા છું કેટલા દાડામાંય ગયા છું જઈને તરસે તો હું તો મરવાનો જ નથી એમ થાય જ ને આપણને આપણને એમ ડર લાગે ઠંડી હોય તો ડર લાગે કે આજે સત્સંગમાં નહીં જાઓ કે ન જાઓ કેટલો વિકલ્પ કરવો પડે પછી જાય કે ચાલો જાય હવે સ્વેટર પહેરીને મોત આવવાનું છે આ તો અનુભવ આમાં ક્યાં કાશી જવાની જરૂર છે સંસ્કૃત શીખવાની જરૂર છે કે મોત આવશે સંસ્કૃત આવડે કાશી ભણે આગમ બધા વાંચે પછી ખબર પડે કે મોત આવવાનું છે આ તો સ્વાનુભવની વાત છે આંખો દેખાય અહેવાલ બધાને ખબર છે હું મરવાનો છું કુપોલ લખે છે હું જાણે મરવાનો જ નથી એવું જને હોય એ ભલે શાંતિથી સૂવે ત્યારે માથે કુપીરીઓ કાળ ઊંઘ તને સિદ્ધ ને આવે છે ભક્તિ શરૂ થાય ને વચનામૂત ખુલે આત્મસિદ્ધિ શરૂ થાય એટલે હાલા હાલા બધા ઊંઘ આવે દર્શન આવણીય કર્મ છે આ ઊંઘ આવે છે કર્મની બાહુલ્યતા છે આ છેલ્લી ત્રણ ઓવર બાકી છે મેચ જીતવાની ઊંઘ આવે કોઈને આવે છે ઊંઘ એવો દાખલો છે આમાં આમાં આત્મની સિદ્ધિ થાય છે સમકિત થયું કે થશે કુપાલ એક ક્ષણ વ્યર્થ ગુમાવતા આખો ભવ વયો જાય છે એમ લખ્યો છે માનવ દેહ ને પાછો એ ત્યારે સમકિત થવાનું હતું છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ આ ગાથા આવી એને થાતા તો દેહાધ્યાસ છૂટે તો હું ભગવાન થઈ જાવ અને થઈ જાય તો ભાષકારો થાય ને અનંત કર્મની ભેખડ તૂટી જાય એટલે ગાથા આવે છે ને અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપા એકસો ચોવીસમી ગાથા પ્રભુજી લખતા કે હું આત્મસિદ્ધના બોધવિદ પ્રાપ્તિ કથનની ગાથા સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાંગ નીચપદની જ માહી લે હું હું જ છું આત્મ છું મારું હૃદય ઉભરાઈ જાય છે તમે મારા હૈયામાં પ્રગટ થાવ છો અપાસરે ઉપર ચડું નીચે ચડું તમે દેખાવ છો મને આપણને આત્મથીથી આવું બોલતા આવું થાય જ કે ધળીંગ ધડિંગ કરતા હોય એટલે ઢોલને અવોભાવ આવે છે હાર્મોનિયમના તાર તૂટી જાય ત્યારે તંબુરાના પોતાને અવોભાવ આવે જ ક્યારે શાસ્ત્રમાં લગાવ શું છે પહેલું નમોત્ણું બીજું નમોત્ણું ત્રીજું નમો થોણું ગુણગ્રામ જ છે ભગવાનના લોગસ શું છે કોઈ પ્રાયશ્ચિત નથી કઈ લોગસમાં નમોથણમાં કે આ કોણ ભગવાન નમો જીણાણમ જીય ભિયામ અરિયંતાણમ ભગવંતાણમ આય એ તો એનું બધું થઈ જ ગયું છે એ જ બોલીએ છીએ આપણે કે મોક્ષે વેગ્યા છે એ બોધી પામ્યા છે એ રત્ન પામ્યા છે એ ત્રણ લોકના પ્રકાશક છે એ ત્રિભુવનના નાયક છે એને ગુણગ્રમ જ છે આ અનંત કર્મની ભેખડ તૂટી જાય બોલતા બોલતા પણ અર્ધ ધીમે બોલતા હોય અર્ધ તો ખબર ન હોય એટલે આવડતું હોય મોઢે ઇરિયા પથિ પણ ઈરિયા પથિક બોલતા બોલતા પછી ફોન તો ચાલુ હોય હાથમાં એને ચેત વાળો અને ને કપડાં પહેર્યા હોય ઉઘાડ પગે જાય પૂજા કરવા સ્કૂટર ઉપર જાય ચપ્પલ નથી પહેરવાને એટલે ઉઘાડ પગે તો થાય ને તો ટાયરના ચાર ચપ્પલ પહેર્યા કારને કેવા તૂટે નહીં ક્યારે એવા આ કોણ સમજાવ્યા એ દેરાસરા ઉઘાડ પગે જવાનું ને એટલે એમ પહેર્યું હોય ધોત્યુંને ઉઘડ પગે હોય પણ પેલા બે જ ચપ્પલ પહેરતો હતો આ ગુડી અને સીએટના ચાર પહેરે મજબૂત તૂટે જ નહીં ક્યારે એવા જે વચમાં આવે ને એની ઉપરથી વયું જાય ફરતું ફરતું ચપ્પલ તો હોય ને તો આમ પગ જાય ને બળદ ચાલતો હોય ને સાપ નીકળે તો બળદ સાપ ઉપર પગ ન મૂકે ટાયરને ખબર હોય એટલે કાર કે સ્કૂટરમાં જવા કરતા ચપ્પલ પહેરીને દેરાસરી જાય તો વધારે ફળ મળે આ ક્યાંથી સમજાય હું ક્યાં ચપ્પલ હું તો ઉગાડ પગે જાત્રા કરું છું સમજાવણ ઉપકાર શું બફમ છે આનંદકાળથી આ કર્મ એટલે કોપાલદો કે હું તમને વિચિત્રતા કહું પહેલાં આ સાંભળો પહેલાં તમને કે બફમ કેમ ચાલવે છે મંદિર તો ઉભરાય છે ને બધા મોટા દિવસોમાં તો ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે બેસવાની જગ્યા નથી હોતી ધર્મશાળાઓ ભરાઈ જાય છે દેખાતું તો નથી કોપાલ કે ત્રણસો ચોરાણું ના છેલ્લા પેરાગ્રાફમાં સોહાગભાઈને તો લખે છે ત્રણસો ચોરાણું પંચાણું ને છન્નું ભક્તિ કરી અને ફળ તો મળતું નથી કાંઈ એટલે કૌપાલ લખે છે જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર રોવે રે ભૃંગી લિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે જો આ ભક્તિ કરે તો એ છૂટી જાય તીર્થંકરનું વચન છે આ અને કોઈ છૂટેલા દેખાતા તો નથી કોપાલદ કે નક્કી આ વચન કંઈ ખોટું હશે તીર્થંકર તો કેવળ જ્ઞાની છે ખોટું બોલે જ નહીં એ નક્કી આ જે ભક્તિ કરી નથી જીન થઈ જે જીનવર આરાધે તો સહી જીનવર રોવે રે અને જીન થઈને ભક્તિ નથી કરી તો શું કરી ક્રિયા ભૂન મળે વ્યવહાર સંસાર અને જે મારે જે આજ કહ્યું છે કોપલ લખ્યું છે એને સિદ્ધાંતનું તીવ્ર જ્ઞાન હતું ધર્મની બહુ કરણી કરી બધી એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચનન દેખે ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિ માહે લેખે ચાર ગતિમાં રખડશે કે આ ધર્મની કરણી કરી તોય એટલે વચ્ચે દેવલોકમાં જે આવશે લાખ દસ લાખ વીસ લાખ વર્ષ પછી પછી ગધેડો કૂતરો બિલાડો ત્યારથી વીત્યો કાળ અનંતે કર્મ શુભાશુભવા કર્મના ચમત્કાર છે આ સમજતો નથી કે આ કર્મને દૂર કેમ કરાય ક્યારે ગળે ઉતરે પૂર્વભૂ છે સાબિત થાય તો અને હવે પછી ક્યાંક જવાનું છે સાબિત થાય તો એટલે કર્મના ચમત્કાર પાઠ લખવાનો હેતુ છેલ્લી લીટીમાં ગોપાલદેવ કે આ પૂરો ભવ છે આના ઉપરથી તમને પ્રતીતિ આવશે આ પાંચ પંદર વર્ષનો હિસાબ નથી કાંઈ મારો કાંઈ વાંક નતો ને મને કેન્સર થયું તો તીર્થંકર કર્મ મને તારે ભોગવવું પડે એ ખોટા પોતાના જ ભોગવે ગોપાલદેવ ત્રણસો ઓગણચાલીસના ના માથાળે લખ્યું છે કોઈનો દોષ નથી અમે કર્મ બાંધ્યા છે અમારો દોષ છે બીજા કોઈનો દોષ છે જ નહીં વ્યવહાર એમ સમજી લેવાનો સિદ્ધાંત ભોગવે ભોગવે છે ને એની ભૂલ એટલે રસ્તામાં જાતા જતા આપણે કોઈ પાણી નાખે આપણા ઉપરથી ડોળા કાઢીએ આપણે ભોગવે એની ભૂલ તે પહેલા નાખેલી એની ઉપર ત્રણ બાલદી એણે તો એક કમલર જ નાખ્યું ખાલી ભોગવે એની ભૂલ છે કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે મૂળ હેતુ પાઠ લખવાનો એ છે કે તારી જે આ સ્થિતિ છે તારા આ ભાવના અને પૂર્વ ભાવના કર્મને આધારિત છે અને હવે નહીં સમજે તો આ જ વચ્ચે ચાલુ રહેશે ભવાંતરે પણ તો શું કરવાનું આપણે રાજ સમરતું હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે છે કાળ તાકીને ચીતી જવાનું આવે બહુ સમય નથી કે પણ હવે નિવૃત્ત થવાનો સમય આવ્યો છે એટલે ઉલટાનો વધારે અવકાશ છે અત્યારે ભક્તિ તરફ વળવાનો ત્રેવીસ વર્ષે કોક કે જાઓ મંદિરમાં રોજ બેસજો કેવી રીતે બેસાય અઠાવન થયા એટલે ગવર્મેન્ટે રહે કે જાઓ તમે ભક્તિ કરો આવે છોકરા કહે છે જાઓ તમે હવે આ કે ના ચેકબુક લઈને જ જાઓ તો હવે શું થાય પછી ચાવી લઈને જ કે માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને ઘણું બધું દેવું આ બહુ પૂરું બહુ અલ્પ સમયમાં ચૂકતે કરી શકાય એમ છે જો સમજે તો જેટલો સમય કર્મ બાંધવામાં ગયો એટલો સમય કે કર્મ છોડવામાં ન જાય આ અનંત કર્મનો વેપારી છે તો તો છૂટે જ કરે છે એટલે કોઈ બધું છ પદના પત્રમાં જો કર્મ થયા કરે એમ જ હોય તો કોઈ જીવ કરી છૂટે જ નહીં પણ એવું નથી અંતર્મુર્તમાં છૂટી જાય સબકભાઈ પ્રશ્ન પૂછો અનંતાનુમંદી એટલે શું એટલે અનંત કર્મ અનંત છૂટે કેમ જીવ જૈન પરિભાષાની એ વ્યાખ્યા છે અનંતાનુમંદી અનંતાનુમંદી કર્મ અંતર્મુહૂર્તમાં છૂટી જાય સામાયિક કરતો હોય આઠ સમયમાં એ વધારે ને અડતાલીસ મિનિટની અંદર એમાં જ તૂટી જાય સાગરોપમ સિત્તેર પ્રોડકડી સાગરોપમ મોહની કર્મ નો બંધ બેઠા બેઠા પ્રાર્થનામાં ક્ષમાપના બોલતા વીસ દુવા બોલતા તૂટી જાય વેદની ખાલી વધારે વધારે તેત્રીસ કરોડો કરોડી ગયો હોય પણ ઉદયમાં આવી ગયું તે ભોગવીને પછી જાય એટલે સિત્તેર કરોડો કરોડી સાગરો પંપ ગણતાય લમણા દુખે એ બેઠા બેઠા પ્રાર્થનામાં વિચાર કરતા કરતા ભેખડ તૂટી જાય જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે સાતસો છત્રીસ માં તો લખ્યું છે જ્ઞાનીના એ જ્ઞાન કેવું જ્ઞાન રાગ દ્વેષના બળવાન નિમિત્તો છે છતાં જેનો ભાવ કિંચિત સ્ખલિત થતો નથી એ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ અનંત કર્મની નિજેરા થાય છે એટલે ભગવાન માવેરનું ચરિત્ર વિચારીએ આપણે ગત સુકુમાનો વિચારીએ કુપૌદોનું વિચારીએ તેણે શું કર્યું આ ત્યાં આવ્યો રે ઉદય કારમો ધંધો વધે છે કુટુંબ વધે છે અધિકાર સત્તા વધે છે વેપારીમાં શાખ વધે છે કે આ જવેરી કે એમ જ કરવું છે એ કદાચ કારમો ઉદી છે આપણે બુદ્ધિથી આ ગળે ઉતરે આ દશા એટલે હોત આ સવા પરિસવાય આ બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે છે એની આગળ રમત છે એવી અને આપણે છૂટવાની જગ્યાએ બંધાય છે આનંદ ભાવના કર્મો લઈ આવ્યો છે એટલે કે છે આ ઉપરથી વિચાર કરશો તો તમને પર ભાવની શ્રદ્ધા દ્રઢ થશે એટલે ટૂંકો હિસાબ નથી ક્યારે કરે છે ટૂંકા હિસાબમાં બાળપણ તો ગયું દસ બાર પંદર વર્ષ યુવાની ભણવામાં કમાવામાં સેટલ થવામાં પાણવામાં વધ્યું શું પછી શિશુ પણ ખેલમાં ગયું હરિનામ તે મુખથી ના લીધું જરૂર જાણ જો બને જશે યુવાને જશે પ્રભુ નામ ક્યારે લઈશ એટલે કરતા જઈએ ઘરનું કામ લેતા જઈએ રાજનું નામ ખાંડાની ધાર છે આ પાર્ટ ટાઈમ નો ધંધો છે જ નહીં વ્યવહાર પાર્ટ ટાઈમ નો ધંધો છે કેમ પાંચ પંદર પચાસ વર્ષ નો અનંત કાળથી કરે છે શાશ્વત તો હતું જ નહીં એટલે વ્યવહાર જે આપણે કરીએ છીએ પાર્ટ ટાઈમ થાય ને પચાસ વર્ષ ત્રીસ વર્ષ પચીસ વર્ષ સો વર્ષ એ વ્યવહાર પાર્ટ ટાઈમ નો ધંધો છે અધ્યાત્મ એના ખાતામાં છે જ નહીં આ અધ્યાત્મ ફૂલ ટાઈમનો ધંધો છે એ પાર્ટ ટાઈમ રાખ્યો છે એને પર્યુષણ દિવાળી કલ્યાણકના દિવસો મોટા શિબિર બિબીર હોય તો એ પાર્ટ ટાઈમના ધંધો એને ફૂલ ટાઈમ કરી નાખ્યું છે અને ફૂલ ટાઈમનો ધંધો હોવો જોઈએ એને પાર્ટ ટાઈમે માંડ માંડ પાછો મને ક મને એમાં ચિત્ત પ્રસન્ન નથી કાંઈ રોતા રોતા આનંદી મહારાજ કહે છે ચિત્ત પ્રસન્ન પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એમ રો એર ઇન્ડિયું પીને આવ્યો હોય માંડ માંડ કોઈ સજા આપી હોય એમ પ્રદૂષણ છે ને હવે આઠ દિવસ તો શાક ક્યાંથી ખવાશે એટલે એ નિશાસ નાખે છે એટલે શાક ખાય જ લીધું હોય પહેલા દિવસે હમણાં થોડું ખવાય એટલે દુઃખ થાય છે હમણાં થોડું ખવાય શાક બાંધી રાખ્યો છે ને શર્મે ધર્મે કર્મે કરવું પડે છે એનું ફળ કેવું મળે એમાં કુપોલ દો તો પ્રભુથી ના પડી આ બધી આ બધા વાત સાંભળીએ ને એમાંથી આખો વિતરણનો ધર્મનો બોધ મળે એવું છે

અડધી લીટીમાં કહી દીધું અથાણા વરાવતા આવતા નહીં સાધુ નહીં મહાભારતના શાંતિ પર્વમાં લખેલું છે બાર મહિનાના અથાણા ખાશે એ યુધિષ્ઠિર એના માટે નરકના દ્વાર ખુલ્લા છે શાંતિ પર્વમાં લખેલું છે જૈનેતરમાં માર્કેડની મુનિએ કહ્યું છે કે સૂરજ ડૂબી જાય પછી જે પાણી પીવે લોહી પીવા બરાબર અને ખાય એ માંસ ખાવા બરાબર છે એને નવકાર મંત્ર સંબંધ નથી માર્કેન્ડની મુનિને વેદાંતિ હતો બધા શ્લોકો છે આ ઉપરથી તમે વિચાર કરશો પછી ખબર પડશે કે આનંદકાળથી હું છૂટ્યો કેમ નહીં શાસ્ત્ર તો એમ કે છે તે સકર સમસણમાં ગયેલો તો છૂટ્યો કેમ નહીં તું નક્કી આ ગયો જ નથી ને હીરો ઘોઘે પાછો દઈ હાથ દઈને આવતો સમસણમાં જઈને સમોવસનથી હું ખાલી ફેર્યો એટલે અધમ અધિકોપતિ સકળ જગતમાં હું જેને નથી મળ્યું એની વાત જ નથી કાંઈ જે એવા કુળમાં જન્મ્યા છે આર્યમાં જે કર્મ માનતા જ નથી કરેલા પાપ પુણ્ય ભોગવવાના જે માનતા જ નથી પુનર્જન્મ માનતા જ નથી મોક્ષ માનતા જ નથી આર્ય યહૂદી ખ્રિસ્તી પારસી અને ઈસ્લામ મુસલમાન એ માનતા જ નથી એની વાત જ નથી અહીંયા આપણે તો મળ્યું બધું એમય પાછું વિતરણનું ધર્મ

લીંબુ કોકમ કાથી લે ઈટનો ભૂકો લે પછી ઘસે દિવાળી એ અભરાય કાઢે પહેલાના જમાનામાં એટલે પિત્તલના વાસણને ઘસે પછી એટલે સોના જેવા થઈ જાય ઉજળા દિવાળી આવે ત્યારે કાઢે ખટવું પડે કે અનંત કાળથી જીવની પાત્રતા વિના અને સત્પુરુષને યોગ વિના અટક્યું છે સત્પુરુષ તો ક્યારે નહોતા અનંત ચોવીસી થઈ ગઈ ક્યારે નહોતા વિતરણનો ધર્મ ક્યારે નહોતો ગોપાલ કરવાળાના ધાર પ્રવાહ ચાલુ છે સંસાર ચાલુ છે તો મોક્ષનો માર્ગ ચાલુ જ હોય બંધ જેવું કંઈ છે જ નહીં વચન તો છે જ ગોપાલ અત્યારે શ્રીમદ તો તો હજાર પત્ર છે અત્યારે રૂબરૂમાં ગોપાલદેવ આવે અહીંયા આ જ વાત કરવાના છે તો સમય છે કે બાકીનું વાંચી લેજો આમાંથી એક પત્ર લે અડધો કે એક પછી કે નવસો હજાર પત્રો છે નવસો નવ્વાણું વાંચી લેજો આજ હું કહેવાનો છું કાલ નહીં આવું અને ક્યાં આંખ છે ચામડાની આંખથી દર્શન થાય એમ નથી એના આવે તો શું ન આવે તો શું એને ખોટું ખોટું કૂદું જ છે ને નાચું જ છે ને નવા કપડાં પહેરીને એ રાજી થાય આપણે નવા કપડાં પહેરીએ તો પછી આપણે જમણવર રાખીએ તો પાંચ મીઠાઈ ને છ ફરસાણ એ રાજી થાય આ ધર્મ હશે વિતરજનો શેવડો પડે કે હું પહેલા હતો પૂર્વભવની શ્રદ્ધા દ્રઢ થશે એમ કુપોળદેવ લખ્યું છે મોક્ષમાળાની શરૂઆતમાં કે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે આત્મસદી ક્યાં લખાયેલી છ પદ નો પત્ર ક્યાં લખાયેલો જૂઠાભાઈ નો દેહો ત્યારે આત્મસિદ્ધિ હતી જ નહીં મોક્ષ જે પૂછેલું છેલ્લા દિવસોમાં નહીં કોઈ પૂછે તો ધર્મ મોક્ષવાળામાં જ છે કુપોલદેવ એમાં બધું જ છે પ્રભુસિંહજીને કુપોળદેવે કહ્યું છે કે મોક્ષવાળામાં આખો વિતરાગનો માર્ગ છે આત્મસિદ્ધિ મળે ન આવડતી વાંધો નથી કાંઈ રાગ ના આવડતો હોય વાંધો નથી કઈ રાગ છોડશો તો વિતરાકતા છે ને એટલે રાગ પર તે રાગ કઈ કરવાનો નથી ઠીક છે ઘણા બધા ભેગા હોય તો ગાય સામૂહિક રીતે અને નાય નથી એક જીવ સુંદર પલંગે પુષ્પ શયમાં શયન કરે છે એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી હવે વ્યવહારિક કર્મના ચમત્કાર જે વિચિત્રતા સર્જાય છે સામાન્ય સંસારમાં એ કહે છે આ ગોપાલદેવને બધું હસ્તકમલવત છે અવધાનમાં કોગે કહ્યું કર્મના ચમત્કાર વિશે ક્યાંક વાત કરો ને કર્મ કરેલા ભોગવવા પડે એ ગોપાલ તરત જ શીઘ્ર કવિ આ જન્મ કવિ હતા ને કોઈ પણ રચના ગોપાલદેવ કરે ને સાથે અધ્યાત્મા બોધ હોય ને હોય જ વેરાગો એ તરત જ બનાવે છે કવિતા કે કર્મના ચમત્કાર વિશે કર્મ ભોગવ પડે એ વિશે એક દોહો બનાવો કવિતા બનાવો એટલે ગોપાલદેવ તરત જ બનાવ્યો વડોદરે વસેલા સયાજીરાવ સાંભળે ગતિ વિચિત્ર કર્મ નહીં શું ધરે કે છે શું સયાજીરાવની વાત છે મલારો હોલકર વડોદરાના રાજા બ્રિટિશ સરકારે એના ઉપર તોમત નમું મૂક્યું પદભ્રષ્ટ કર્યા અને ઢોર ચાર તો એવા ગાયકવાડને પુનાના ગામડામાંથી લઈ આવ્યા અને એને વડોદરાના રાજા બનાવી દીધા પદભ્રષ્ટ કર્યા એ ધણી છતાં મલ્લાવ કેદમાં ગયા રે આ ધણી હતા વડોદરાના રાજા એને કેદમાં નાખ્યા મૂકીને મૂકીને આરોપ ગતિ વિચિત્ર તો શું ધરે કે આ કર્મ છે શું હર્ષ ને સુખ કે સુખ અને દુઃખ બંને કલ્પના છે કે અનુકૂળ કલ્પના એ સુખ લાગે પ્રતિકૂળ કલ્પના એ દુઃખ લાગે બંને કલ્પના કરવાની જ્ઞાની ના છે વચનમાં ચારસો બાણું છ પદના પત્ર ઉપર લખ્યું છે કુપોજી બંને કલ્પના જ છે કે કર્મના ખેલ છે કે તું સુખી થાય બંધાય તો શું કરવાનું સુખ છકે ન જવું દુઃખમાં હિંમત ના હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી સમયસરની ગાથા છે સિદ્ધાંત બોજ છે જે કર્મ ફળને ને વેદ તો આત્મા સુખી દુખી થાય છે એ ફરી એ બાંધે અષ્ટવિદના કર્મને દુઃખ ને ઉદય આવેલા કર્મ જે સુખી થશે કે દુઃખી થશે આપણે બોલીએ ને હમણાં ભગવાનને ત્યાંથી બધું બરોબર છે છોકરો ભણી ગયો કોલેજમાં એડમિશન એ મળી ગયું ગ્રીન કાર્ડ એ મળી ગયું જાશે હમણાં ત્રણ મહિનામાં પાસપોર્ટ બધું તૈયાર છે ખાલી કપડાં શીવડવાના બાકી છે એટલે રાજી થાય જ ને બંધાણો આઠ પ્રકારના કર્મ જ્ઞાનવણીય દર્શનાવણીય મોનીને અંતરાય બંધાશે એને જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે એ ફરી બાંધે અષ્ટવિધના આઠે પ્રકારના કર્મ ને દુઃખ બીજને આગળ ઉપર આપણે આજે કે કાલે ગાંધીજીને કુપદો સમજે બી વાયુ હવે ઝાડ ઉગશે જ પાંચસો ત્રીસ માં સમજાવે કર્મ ફળ આપે ગાંધીજી પૂછે છે આપે કેવી રીતે આપે કોપદો સમજાવે છે પહેલા જ પ્રશ્નના જવાબમાં ત્રીજા પેટા વિભાગમાં આપે આ તો કુનકુન આચાર્ય મારે જ લખ્યું છે કે ઉદય આવેલા કર્મમાં સુખી દુઃખી થયો એટલે આઠે પ્રકારના કર્મ બંધા છે અને નાની નાની વાતમાં એના અંગૂઠા ઉપર થઈ જાય ને ચોપન ટકા આવ્યા હોય ચોરી કરીને પાસ થયો હોય તોય એમાં પાર્ટી રાખે જ પાછું પેપર તો બે હજાર રૂપિયા દઈને લઈ આવેલો જન્મ્યો મોટી કરમ બ્રહ્મનો વંશ શરૂ કર્યો ને તે ફાઈવ સ્ટારમાં પાર્ટી રાખે જન્મદિવસમાં તું આખી જિંદગી અજન્મ અજન્મ કરો છો તને શરમ નથી આવતી આ કરતા ઘર બંધ કરીને બારી બાણા બંધ કરીને વેન્ટિલેશન બંધ કરીને કરતું એટલે બીજા તો ન બગડે તો જાહેરમાં આ કેવી રીતે સમજાય કર્મનું એને જન્મું જ છે ને આશીર્વાદ આપે છે અને આશીર્વાદ લે છે તો કર્મના અપૂર્વ કેવી રીતે પછી એને કરો જ છે ને ફરી ફરી જન્મુ જ છે ને એને કેવી રીતે લાગુ પડે આધ્યાત્મ એ રાજી થાય છે કે તું જન્મ જે આશીર્વાદ આપે છે કે મેની હેપી રિટર્ન કે ફરી ફરી જન્મ છે હું તને મળતો રહીશ નરકમાં ગધાડાપણામાં કોતરાપણામાં શું કરે છે આપણે શું કરીએ છીએ આપણે આ કર્મના કહે છે તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે તો ફરી ફરી જન્મવું છે એટલે મંદિર છે એટલે પાલિતાણા સમસ્યા કરજે છે ફરીવાર જન્મ એટલે કે ફરીવાર જન્મ ન પડે એના માટે છે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર પાલડી શા માટે છે આત્મથી શા માટે કરવાની છે ફરી વાર જન્મ માટે કે ન જન્મું પડે એના માટે કે હું શરીર નથી હું આત્મા છું મારે ફરીવાર ન જન્મું પડે અધ્યાત્મની નાનમ નાની ક્રિયા જૈન કે જૈને શંકરાચાર્ય પોકાર કર્યો છે આ વજગોવિંદમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે મુરારે એ જગત કરતા માને છે એટલે મુરારી ભગવાનને કહે છે આપણા કરતા અસંખ્યાત ગણ આગળ છે મોક્ષ માર્ગમાં આપણે તો તીર્થંક ભગવાન આગળ વ્યવહાર માગીએ છીએ એ મુરારી ભગવાન જગત કરતા માને છે તો પણ એમ માગે છે ખાલી કે મારો જન્મ મરણ ટળે તો કોણ આગળ સિક્કા મેરે છે બધાને માર્ગા નો સરી ના કે આ બધા મોક્ષ ગામી છે આ નરસિંહ મહેતા કબીર મીરાબાઈ અખા ભોજો ભગત નિરાંત કોળી બધા નામ આપ્યા છે તો જૈનના નામ નહીં ખબર હોય કોઈ બોલતો ને બે ત્રણ નામ આપ્યા આનંદજી મહારાજ હેમચંદ્રજી મહારાજને કુનકુન આચાર્ય ના અનંત ચોવીસ માં કેટલા મહારાજ થઈ ગયા છે જૈનના કેટલા શ્રાવક થઈ ગયા છે એક બે નામ આપ્યા શ્રાવકના પુણ્ય શ્રાવકના એવા બધા બાકી અને આ કેટલો નામ આપ્યા એને તો એ બધા મોક્ષ આપણા કરતા આગળ છે ને નવકર મંત્ર નથી આવડતો કોઈને હા આ કશું ઓર સાધન છે આ વિતરાકનો ધર્મ છે આ સમજ પીછી સબ સરળ હે બીનું સમજ મુશ્કેલ કુપોલ એ મુશ્કેલી ક્યાં કહો કુપલ કે આ સમજતો જ નથી તો પછી કહે છે એક પત્રમાં કે તીર્થંકર આવે અને અક્કલનો વરસાદ વરસાવે આ જીવ સ્વીકારશે નહીં અત્યારે તો પોતે આવે ને કહે ને કે મેં આમ ના પડી છે માને નહીં કે મેં સત્સંગનો પાઠ લખ્યો છે કે સોળ મે વર્ષે સત્સંગ કોને કહેવાય એ ત્યારે નહીં વાત અત્યારે અલગ હોય સત્સંગ હવે શું કરવું એ જીવ ગૌતમ ગણધર પૂછે જ ભગવાન માવીને તો હવે શું કરવું એટલે ભગવાન ભાવીને કહે છે ત્યારે કહી દેવું પછી એ જીવ દેવાનું પ્રિય તને જેમ ગમે એમ કર ધણીનો કોણ ધણી છે એ કટાક્ષમાં લખ્યું સોભાગભાઈને કે પરમેશ્વર જ્યારે ભટકવા દેવા ઈચ્છે છે તો આપણે શા માટે અંતરે કરવો જોઈએ કે ભટકવા દેવું ને છૂટવાના કામીને બાંધવો નહીં બાંધવાના કામીને છોડવો નહીં બધા વાક્યો લખ્યા છે ગોપાલદેવી

ગતિ વિચિત્ર કર્મ ની તો હર્ષો શું ધરે કે ગતિ વતી અધિપતિ બધું બધું ઓન ધ સ્પોટ ત્રીસ મિનિટના સમયમાં એક કલાકમાં સો અવધાન કરવાના એમાં આવી કવિતા બનાવે આખો ઇતિહાસ ખબર જ પાછું કે બ્રિટિશરે ખોટું તોમસ નમું મૂક્યું મલારોનું ગયું ઓલા ગાયકવાડ એને ત્યાંથી ઉપાડીને રાજા બનાવ્યો આ કર્મના ખેલ છે કે તને એમાં શું થાય છે બધું કેમ શક્ય બને આ એટલે પ્રશ્ન હજી પૂછતો પૂરો ન થતો ત્યાં સુધી બધું દેખાતું હશે એનો જવાબે પછી કવિતામાં એ જે છંદ કેક ઉપાડે કર્મ કર્મના ચમત્કાર આપણે તો આપણે ઘણું સહન કર્યું છે આભોમાં નથી પછી માંદો પડે ખાલી એકસો બે તા ત્યારે એમ છે હવે ક્યારે સાજો થવાનો જ નથી પછી કે હવે જો હું સાજો થયો મંદિરમાં જાય સારું થવા મળે ને ત્યારે મંદિર ભૂલાતું જાય પછી અને ઘરે આવે ત્યાં તો ભૂલી જ ગયું હોય માનતા માની હોય એ ભૂલી જાય પછી ફરીવાર તકલીફ થાય ત્યારે યાદ આવે કે ઓલી માનત્ર અમે કરી નથી એટલે અરે ત્યારે મિથ્ય તો થયું ત્યાં એટલે ફરીવાર થયો કોરોના બીજી વાર તમે ત્યારે મિથ્ય માનતા માનેલી નહીં એટલે ફરીવાર કોરોના થયો કેમ સમજાય પછી માનતા ન માનીવું જ ને તો એક જ વાર થાય કોરોના માનતા માની એટલે બે વાર થયો આ કોણ સમજાવે ત્યારે જાપ કરવા મંડેલ હોય નવકાર મંત્રનો આ મેલની ઓળીમાં રોગ મટર મટાળ જાપ કરવા મંડેલ એટલે મોહની કર્મ માન્યું ને દર્શન રાવણી કર્મ એટલે અશુભ કર્મનો બંધ મજબૂત થયો શુભ ઘટી ગયા એટલે વધારે રોગ થાય ને એટલે ધર્મની કરણી કરીને આ જેવું પોતાના પગ ઉપર કુહાડી મારે તીર્થંકર આશાત આશાતના કરીને વર્તે સદગુરુ લક્ષ તો ભાખ્યું એના આશય વર્તો નથી આ એટલે આશાત ન કરે ને એ વિતરાક છેતરા તો નથી પણ આ તો એ ગુના અધિકારી તો થશે જ ને ચારસો છન્નું માં કોપાલ લખ્યું છે કે એ વિતરક છે એને કઈ છેતરા છે નહીં ચાલીસ રૂપિયા નારિળમાં ફસાઈ જાય આખું વર્ષી દાન કર્યું તિજોરી છ ખંડના ધણી ચક્રવર્તી હતા બધું લૂંટાવી દીધું શાંતિનાથ કુંથુનાથ અરનાથ ભગવાન તો એ જ ભાવમાં ચક્રવર્તી હતા છન્નું હજાર રાણીને છોડી ચૌદ ચોકડું રાજ છોડ્યું છ ખંડ છોડી દીધા એ ચાલીસ રૂપિયા નારિયળમાં ફસાઈ જાય ત્યાં શું બોલે પછી ભાવ છે ને તારા ક્યાં ભાવ છે ભાવ ભાવ છે તો બરોબર તારા ક્યાં ભાવ છે તારા ભાવ તો સંસારના ભાવ છે અને એના ભાવ શું છે સંસાર છોડવાના સંસાર છૂટે ને મોક્ષ છે દોસ્તી કેવી રીત થાય હોકાર કર્યો છે જ્ઞાની હોય એક પખી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હોવે સંતિજિનેશ્વર હું રાગી હું મોહે ફંદીઓ તું નિરાગી નિરબંધ રાજેશ્વર તું તો વિતરાગ છો હું રાગી છું આપણી દોસ્તી કેવી રીત થશે એની પાસે જે છે જ નહીં અને જે હતું એ આપી દીધું એ માગવા જાય છે આપણે અને એની પાસે છે એ આને જોતું જ નથી એ તો કે છે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો આત્માવસ્થા પ્રત્યે કીડી મકોડા હાથી બધા એક સમય પણ વિના વિલંબે મોક્ષનું સુખ આત્માનું સુખ ભોગવે વાંચનામાં ચારસો ત્રીસ એક સમય પણ મોડું નહીં એ તો વાટ જોવે છે ત્યારે દ્વારખડા ભગવાન રડે છે છસો એસીમાં પત્રમાં માવીર જયંતી ના દિવસે આજે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક છે અને ભાઈશ્રી નો જન્મ દિવસ છે આજે રડે આય તીર્થંકર ના કલ્યાણક ને દિવસે કુપાવ દિવસ આવો હું તમને આપી દઉં મફતમાં અતિ નિર્જરતા વર્ણદામ ગ્રહો મફત આપો છું આ વિચિત્રતા છે કર્મની આ શ્રી કૃષ્ણ અને સુદામા નાનપણના મિત્રો આવતો આ તો રાજાના છોકરાને તો બ્રાહ્મણ યા છે ફૂડ બ્રાહ્મણ એટલે માગીને જ ખાવાનું શાંદીપની ઋષિને ઘેર આશ્રમમાં ભણે છે બધા છૂટા પડે છે આ તો ત્રણ ખંડના ધણી થઈ ગયા વાસુદેવ સોનાની નગરી રાણીઓ બધી આ તો બ્રાહ્મણ જ રહ્યા છે કર્મમાં જ ભમરો હોય તો શું થાય પછી ઓછામાં પૂર્વ એણે વ્રત લઈ લીધું અયાચક અયાચક વ્રત હું માગીશ નહીં કે માગવાનું માગીને જ ખાવાનું હતું ભિક્ષુક માગવા નહીં જાવ કોઈ આપશે દક્ષિણા તો જ કરવું શું ગતિ વિચિત્ર કર્મની આ કર્મના ચમત્કારની વાત છે આ એક જ ગુરુના બે વિદ્યાર્થી છે આ કે છે રમાડતો ગોકુળમાં માકડા વાંદરા રમાડતા હતા શ્રી કૃષ્ણ તો લાવતો ગુરુન ઘેર લાકડા બંને સુદામાને કૃષ્ણ ચાંદીપની મુનિ કે જાઓ લાકડા લઈ આવો ચૂલો પેટાવો છે એટલે લઈ આવે ત્યાં જ રહેવાનું હોય પચીસ વર્ષ સુધી તો ગુરુઅસ્થાશ્રમ બ્રહ્મચર્ય વ્રત ફાળવાનું ગૃહાશ્રમ પહેલાં પછી ઘરે આવવાનું ટ્રેનિંગ બધી લઈને ત્યાં લાકડા લેવા જાય છે કે લાવતો ગુરુને ઘેર લાકડા આપણે સાથે લાવતા કે એક કંઈ જે બેઠો સિંહાસન પતિ કે સિંહાસન ઉપર ચડી ગયા છે મારે તુંબડીને લાકડી રહી ખાલી કે એક જ ગુરુ એક જ ટ્યુશન હારે કામ કરતા બધું સાથે હારે રમ્યા હારે ભણ્યા કે હલકો કોળ નતો આ બ્રાહ્મણ કોળ બ્રાહ્મણ તો વધારે હોશિયાર હોય ક્ષત્રિય કરતા યાદવ કરતા સંસ્કૃત શીખવામાં ને ધર્મ શીખવામાં શું થાય મારે કઈ ઘેર ખાવા રદ નથી એ થઈ બેઠો પૃથ્વીપતિ મારે ખાવા રજ નથી કે એમાં બ્રાહ્મણી કે છે કે આ છોકરા તળવળે છે ભૂખ્યા કે કરો તમારો મિત્ર તો જો મારે અયાચક વ્રત છે કે હું માગું નહીં કે તમારું વ્રત બરોબર કે કે હું તને જ્ઞાનની વાત કરું આપણે ભક્તિ કરીએ ભક્તિ તો કરીએ કે પણ આ છોકરા ભૂખ્યા રડવડે બાળ લાગુ પાયજી ઋષિ રાયજી કૃપા કરો કે ભજન કેવી રીતે કહું ભજન કરવા જ છે મારે પણ આ છોકરાને ક્યાંક ખાવાનું તો આપવું પડશે તળવળે છે કે કૃપા કરો મારી ઉપર કે આ કે મેં તો વ્રત લીધું છે પછી બહુ મનાવે છે કે એક જાઉં છું હવે વ્રત તોડીને કે પણ માગીશ નહીં ત્યાં હું ઊભો રહીશ ખાલી કે પણ ઓલે તો ત્રણ ખંડના છે ક્યાંક તો આપશે જ ને એવડો મોટો મિત્ર હોય તો છેલ્લે સંપેત ઋતુ આપશે ક્યાંક એકા ધોત્યું કે સાડીનો ટુકડો કે ક્યાંક મીઠાઈ આપે તો છોકરા ખાશે અઠવાડિયું પંદર દિવસ નીકળી જશે શું લઈ જવું મારે ઘરમાં કાંઈ છે તો નહીં ઉકળા ચોખા બાજુવાળાના ઘરથી મુઠી લઈ આવે બાંધવા કેમ કપડું જોઈએ ને ચીથરું ગુંત્યું કથા છે દારિદ્રતા કર્મના ચમત્કારની આ કથા છે આખી બાંધ્યા સંતડી દીધું બગલમાં જોળી સાથે કે આ બતાવાય ત્યાં આવા ચોખા નવી ત્યાં ભાઈ રાણીને રાજમહેલને રાજાને આવું બતાવાય લોકો નવા ચપ્પલ લઈને જાય રાજાને મળવું હોય તો નવા બૂટ પહેરીને જાય ને નવા કપડાં સીવડાવે ને તો આ તો બધું તૂટલું માગેલું જાય છે ડરતા તને જોળીમાં ઓલી ગાંસડી તો થાવ ચોખાની પોટલી તો સંતાડી દીધી સાવ ક્યાં શ્રીકૃષ્ણ તો નટકટ કરી નાનપણની ખબર પડી ગઈ ક્યાંક આપો આપો પ્રસાદ તો આપો આમ જોવે છે કે હાથ ઊંચો કરો જોળીમાં સંતાડ્યું છે છોડે છે પછી બીતા બીતા એમાં ગાંઠ છોડવા ગયા ને કપડું ફાટી ગયેલું એટલે બે ત્રણ ચોખાના દાણા પડી ગયા કે આ જ પ્રસાદ છે કે આખી ખોલું તો મારી સાવ આબરું વહી જાય છે પકડીને શ્રીકુણ અમૃત છે કે ચોખા છે કે સુદા મને કે છે આ તો અમૃત લાગે જ મને રાણીને એક દાણો આપે છે કે રાણી કે હજી આપો હજી આપો ખોલો કે હવે બધું પછી ઓલી ગાંસડી ખોલીને બધાને આપે છે એક એક પાંચ પાંચ દાણા રાણી કે હજી આપો અને થોડો હાશ કરે તો કે સાવ ધીકારતા નથી મને એટલે કર્મના ચમત્કારની વાત ચાલે છે બધી પછી તો ભાવતા ભોજન ને બધું અન્નકૂટ મિત્ર આવ્યા છે આવા મોંઘેરા મહેમાન તો ત્યારે ફાઈવ સ્ટાર હોટલ એટલે ઘરે જ બધું જમાડે છે એટલે અભક્ષ ન ખાવું પડે બધું મીઠાઈ ને પકવાન કરે તે આપે છે એક બે દિવસ થયા એટલે વિચાર કરે કે આપણે નદી નાહવા જાય કે આ નદીનું સ્નાન બહુ પવિત્ર ગણાય છે ગોમતી નદીનું જાય જાય છે નાહવા માટે કોણ શ્રીકૃષ્ણને સુદામાં કે અમે આવશું ના એને રાણીને કહે છે તમે રસોઈ તૈયાર રાખજો ઉતાવળે જ આવીએ છીએ પછી એમને નીકળવું છે હવે ઘરે ક્યાં બ્રાહ્મણી વાટ જોઈ છોકરા તો કહેવાય કાંઈ કહેતા નથી આ કે છોકરા ભૂખે ટળ વળે છે અને આમ કાંઈ કેવી રીતે કે આ બધું જોઈને જ અંજાઈ જાય છે એવું બોલાય કે આખો આવા નગર નગર ત્યાં ભીખ મગાય કે મને દસ પંદર રૂપિયા આપો એમ કે ઘઉં આપો ચોખા આપો એમ મગાય બોલી જ નથી શકતા કાંઈ અંજાઈ જાય છે નાવા જાય છે એ સાથે પડે નાહવા કે આપણે નાઈ લઈએ પછી ઘરે જમીન પર તમે બપોર પછી ઘરે વ્યા જાજો આ ભાવની વાત ચાલે છે કર્મની પાછું આ વાર્તા તરીકે પાછું આમાં ઉપયોગ રાખવાનો છે કર્મના ચમત્કારની જ વાત ચાલે છે નાવા જાય છે શ્રીકૃષ્ણે ડૂબકી મારી સુદામાએ ડૂબકી મારી પાછા નીકળ્યા ડૂબકી મારી પાછા નીકળ્યા જવું છે સુદામાં પૂછે કૃષ્ણ કૃષ્ણ ના ના હજી એક બે ધોબાકા ખાય મારા શ્રીકૃષ્ણ ગુમ અને આ બાજુ નદીમાં પૂર આવ્યું માય આવી રહ્યા ને બધું જાણે છે પૂર આવ્યું એટલે સુદામાં તો તણાય છે વિચાર કરે છે આવું બૂમ મારે છે શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ પાણીના પૂરમાં ક્યાં સમજે તણાઈ ગયા આ પૂર ક્યાં હતું જ આ તો માયા બધું મા યા વેદાંત શબ્દ માં એટલે છે નહીં એ યા એટલે સ્ત્રીલિંગ છઠ્ઠી વિભક્તિ છે આ છે જ નહીં કાંઈ આ બધા કર્મના ચમત્કાર છે હકીકતમાં કાંઈ છે જ નહીં આ આગળ આવશે હમણાં મા યા જે છે જ નહીં શ્રીકૃષ્ણ તો કિનારે ઊભા છે અને આ બધું તણાય છે આ સુદામાં તણાતા તણા દૂર નીકળી ગયા કે કરવું શું જોવે છે આમ પાણી પીતા પીતા ડુંગર કે હજી ક્યાંય કિનારો દેખાતો નથી દૂર દૂર પહોંચી જાય છે હાંફળા ફાફ હવે મરી જશું આપણે ક્યાંક દેખાય છે એટલે એ બાજુ ગયા ને કિનારો આવી ગયો હાશ ત્યાં તો ટોળું ઊભું છે બધું આખો અલગ જ પ્રદેશ શ્રીકૃષ્ણ છે જ નહીં ભાવ બદલી ગયો છે આ કર્મના ચમ બીજો ભાવ આવે ને કર્મના ચમત્કાર આનંદ કાળથી આપણે રખડીએ જ છીએ ને બધા ઊભા છે પધારો પધારો બધે પકડી લીધા એને તો બધા કપડા તૈયાર છે નવા આ તો ભીના બધું સાફ કરે છે એને અત્તર ને બધું તેલ બેલ બધું નાખીને નવું પિતાંબર પહેરાવે છે કે આ શું ચાલી રહ્યું છે બધું કહે શ્રી કૃષ્ણ કહે તો કોણ શ્રી કૃષ્ણ આ તો અલગ જ પ્રદેશ છે આ પ્રદેશના રાજા ના વાત કરો છો રાજા તો ગુજરી ગયા કે તમે રાજા છો કે આથણી તમારા ઉપર કળશ છે આજે તો થાક ઉતરો નથી આનો આને તૈયાર પીતાંબર પહેરાવી દીધું તૈયાર કરી દીધા વાળ બાળ ઓળી દીધા બધા ભીંજા ભીંજાયેલા હતા ને પાણી પાણી કાઢી દીધું નાકમાંથી ઊંધા કરીને અને કળશ ડોળ્યો છે કે તમને રાજા બનાવવામાં આવે છે આ પ્રદેશના તમે જ રાજા છો હવે આ રાણી કે બીજી રાજમહેલમાં વાટ જોઈએ કે જાઓ તમે જાય છે રાજમહેલમાં બધું બહુ બદલી ગયો છે ક્રિયા કરેલી ને ધર્મની સમજણ વગર એટલે રાજા થાય છે હવે પૂર્ણ બંદરનું છૂટવાનું નહીં નદીમાં તણાવવાનું અને પછી હવે રાણી સાથે બાર વર્ષ વ્યાગ્યા છોકરા થાય છે ઉપરો ઉપરી દસ રાજકુમાર જેવા બધા દેવના દીકરા હોય એવા બધા ભૂલી ગયા બધું શ્રીકૃષ્ણ બ્રાહ્મણી ઓલા ભૂખ્યા છોકરા બધું ભૂલી ગયા છે એક વર્ષ બે વર્ષ દસ દસ વર્ષ થઈ ગયા છે શાશ્વત તો વાસ છે નહીં ને કુપાધ લખ્યું છે આ દેહ આ આત્માનો અશાશ્વત વાસ છે એમાં જે પટરાણી હતા ને એ ગુજરી ગયા બાર બાર વર્ષની પ્રીત પટરાણી ગુજરી કેવું દુઃખ થાય દુઃખી દુઃખી થઈ ગયા મંત્રી સમજાવે છે આ ખાતા નથી પીતા નથી કાંઈ બધા ઘણા બધા બધા મંત્રીને બધા ભેગા થયા ગામના મોટા નગર શેઠ બધા ભેગા થાય કે તમારે કાંઈ ફિકર કરવાની જો નથી રાણીબાઈ ગુજરી ગયા ને અહીંયા તો આ ગામનો એવો રિવાજ છે કે રાણીબાઈ ગુજરી જાય એટલે તમારે સાથે જ એક જ ચિત્તામાં સળગી મરવાનું છે એટલે સાથે ભવાંતરે તમે મળશો કે ડરો નહીં તૈયાર કરે બરોબર કઢેલા દૂધ પાઈને કે તમારે આની સાથે સુવાનું છે હમણાં આ બાજુ સ્મશાનયાત્રાની તૈયારી થાય છે ઉપડે જ બધા વિચાર દુઃખી તો બહુ હતા એનું દુઃખ વહી ગયું કે મારે હવે વિચાર કરે છે મારે બચવું કેમ રાણી તો ગઈ પણ હું જાય સાથે એવી તો કેટલી એકસો અઠ્યાસી પત્ર અનંત કાળથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી એવા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જે નહોતો ને સંકલ્પ વિકલ્પ નહોતા કર્યા જેને વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિક કોણ આ સુદામાના રાણીબા એવી તો કેટલી છોડી કે તેના વિના જીવાયું અને એ જીવાયું કેટલા વખત અનંતકાળ અનંતકાળ જેના વિના વિના હું એક પણ જીવી શકું એવી સ્ત્રી પદાર્થો તેના અનંત આ પ્રીતિ કલ્પિત હતી જૂઠ હતું ને એ રાજા વિચાર કે રાણી તો ગઈ મારે નથી જવું સુદામા વિચાર કરે છે એટલે હવે એનો શોક બદલી ગયો હવે ક્યાંનું દુઃખ થાય છે ને હું મરીશ મને હમણાં પકડીને મૂકી દેશે એની સાથે એ જ્યારે રાજા બનાવે ત્યારે આ વિચાર નહોતો આવ્યો કે બ્રાહ્મણીનું શું થયું નહીં એટલે છોકરાનું શું થયું નહીં બધું કે અમારામાં એવો રિવાજ છે કે તમે મને રાજા તો બનાવ્યો મેં બહુ આનંદ કર્યો તમારા નિયમને હું પાલન પાલન કરીશું કેમ કે બાર વર્ષ મેં ભોગ્યું છે અને મારા રાણી તો મારા હૃદયનો કટકો હતી મારે એની સાથે મરું જ છે સારો છે આ રિવાજ પણ અમારામાં એવો રિવાજ છે કે આવું કોઈ પણ મરણ થાય ને તત નાય લેવાનું પછી જ આ કરવાનું મને નાવા જવા દે કે ઠીક છેલ્લી ઈચ્છા પૂરી કરીએ એટલે મારે ધૂપકો અને તરવા માં દૂર દૂર કે ભાગવા જોવે છે આમ આપતા આપતા હજી બધા નજીક જ દેખાય છે કે બહુ નથી ગયા પાછી ડૂબકી મારી પૂરમાં ને એના વધારે જાય છે તો જીવ જીવતા ઓલું તો શ્રીકૃષ્ણ હોય તો બચાવી દે અહીંયા હવે કોણ બચાવે હવે તો માયા જ છે ને ખાલી શ્રીકૃષ્ણ ક્યાં છે સાથે એટલે હવે તો પોતે જ પુરુષાર્થ કરશે તો ત્યાં તો શ્રીકૃષ્ણ કિનારે ઉભા હતા તોય તણાણા એટલે દૂર આવી ગયા હવે શ્રીકૃષ્ણ ક્યાં છે સાથે પાછા જોયે છે નક્કી કરે કે હવે આ મરવા વારો છે એટલે આપણે કા પાણીમાં ડૂબીને મરવું ત્યાં ચિતા સાથે બળવે રાણીને મારે શું છે કે હું તો અહીંયા આવેલો મળવા મિત્રને પછી યાદ આવે જ બધું એને નીકળે દૂર દૂર મોડું બાર કાઢે કૃષ્ણ વાળ જોઈએ કે તને તો બહુ ગમી ગઈ કે નદી શ્રી કૃષ્ણ ઊભા જ કિનારે હું ક્યારનો નો ઉભો છું કે ઘરે ભૂખ કેટલી લાગી છે કે મને કે તને ભૂખ નથી લાગે કે આપણે ક્યારનો નાવા આવ્યા છીએ કે રાણી ખીજાય છે કે એ બધી ભૂખી ટળવલતી હશે આપણા વગર કે ચાલો જલ્દી જાય કે શું છે બધું કે લે આ પેર નવું પીતાંબર આપણે બીજું પાછું હાલ જલ્દી પૂછે કે મારે પૂછવું શું કે પૂછે તો કે એને ભૂલી નહીં બાર બાર વર્ષ બીજી રાણી સાથે એને રાજ ભોગ્યું ને કેવું શું શ્રીકું જ કહે છે પછી શું થયું કે મને યાદ આવેલો હું મને જે નહીં યાદ આવે કરે એ બધા માયા મફસા છે માયા આ છે જ નહીં એમ કે શ્રી કૃષ્ણની લીલા આ લીલા નહીં લીલયા ઉદય પ્રયોગ છે આ કર્મના ચમત્કારી જાગીને જોઉં તો બ્રહ્મ દિશે બીજું કઈ છે જ નહીં બધું ભ્રમ છે બધું જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ પાસે સૃષ્ટિ મંડાણ છે એણવિધ એની પેરે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એમ એ ભગવાન આ તારી માયા આ માયા છે શ્રીકૃષ્ણની એ લોકો જગત કરતા માને છે ને તો અપેક્ષા એ ખોટું નથી કાંઈ ભલે તીર્થંકર જગત કથાર માનતા નથી પણ આ કરમના ચમત્કાર છે આ બધા અને જગત કથાર માને છે તો આ શ્રીકૃષ્ણની લીલા છે આ માયા એટલે એણે માયા મૂકી એને માયા મૂકી એટલે એણે માયા મૂકી દીધી અને એ કર્મ ખપી ગયા એને સંકિતને ક્ષયિક સંકિતને કેવળ જ્ઞાન થાય છે માયા આપણા ઉપર નથી માયા મૂકી ગઈ કે તું ઘરમાં રચ્યો પચો રે એમ કે માયા મૂકી ભગવાને શું કરીએ માયા મૂકી દીધી છે એને યા એટલે સ્ત્રીલિંગ સંસ્કૃતમાં માં એટલે છે જ નહીં આ છે જ નહીં બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ બધા કર્મનો ચમત્કાર છે આ હવે જગત કરતા કરતો હોય આ અથવા તો આપણા કર્મે થતું હોય આપણને શું ફરક પડે છે છૂટે તો જ છૂટકો છે ને એનો તો હું કરીશ અને રામ મને છોડાવશે કે શ્રી કૃષ્ણ મને છોડાવશે શું વાંધો છું હું છૂટી જાઉં તો ભલે ઉપર રામ બેઠા કૃષ્ણ બેઠા જગત કરતો કોઈ છે નહીં પણ કદાચ હોય એટલે કોપોદે લખ્યું અધિષ્ઠાન છે બસો અઢારમાં પત્રમાં નથી એમ નહીં જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ જેમાં વસ્તુ રે અમુક કાળ સુધી અને જેમાં વિલય પામે અધિષ્ઠાન આત્મા પોતે જ અધિષ્ઠાન છે કોણે ઉભો કર્યો સંસાર મારો સંસાર મેં ઊભો કર્યો તમારો સંસાર તમે ઊભો કર્યો એમાં રહ્યો પાંચ પંદર વર્ષ માણસ તરીકે પાંચ લાખ દસ લાખ વરસ દેવ તરીકે કરોડ વરસ નારકી તરીકે રખડ્યા કરે છે ક્યારથી એનો આગળ છેડો જ નથી જળ ચેતન સંયોગા ખાણ અન આદિ કોઈ કોઈને કરતા તેનો ભાખે જીન આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા મિથા છે જ નહીં આ જાય પછી એના જગતમાં કયો પદાર્થ એને આકર્ષી શકે કબીર કે છે સુખિયા સંસાર ખાવે પીવે ઓર સોવે દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે છે શું કે ફાના છે આખું બધું આખું નાટક ચાલી રહ્યું છે આ આપણે કેમ નાટક જોવા જાય પછી દુર્યોધન દ્રૌપદીના વસ્ત્ર તો આપણે એમ થાય મારવો જોઈએ પણ થાય અરે આ તો પડદો છે હવે તો આ પડદો જ છે આ ભવાઈ કરીએ છીએ આપણે ભવે ભવની ભાવ શબ્દ જ આ ભવાય આ ભવાય શબ્દ જ ભાવ ઉપરથી આવ્યો છે આ પછી ભાવ પછી ભવ એ જે કંઈ કરે છે આપણે બધા ભવાઈ કરીએ છીએ આપણે કોઈ સ્ત્રી થાય કોઈ પુરુષનો વેશ લીધો કોઈ ડોક્ટર થાય કોઈ વકીલ થાય કોઈ હજામ થાય કોઈ સુથાર થાય કોઈ બાપા થાય કોઈ મા થાય કોઈ સાસુ થાય કોઈ બહુ થાય સાસુ બી કભી બહુ થાય પછી પછી બહુ હોય સાસુ થાય સાસુ પછી બહુ ચાલે જ કરે આ બેન હોય પત્ની થાય પત્ની હોય માં થાય કુપોદેવ લખ્યું આ આ તો મોક્ષ મળે લખી સોળમે વર્ષે ને વીસમી વર્ષે લખે છે કુપોલદેવ આ સંસ્થાને શું કરો જ અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ એ તો દેખાય બધા ભવ સાતમે વર્ષે બધા ભાવ દેખાણા આ તો સોળમે વર્ષે લખ્યું બધા ભાવ દેખાય છે નહીં કે આમ હતું શું સાચું માને તેની સાથે ફેરા ફરે છે એને પત્ની માને જે રાખડી બાંધવા આવી છે અને બેન માને કે માને કે દીકરી માને રક્ષાબંધનનો દિવસ હોય પરણેલા છે ભાઈ એક છોકરીએ છે તેડી છે જે નાની છે ધાવણી માય જીવે છે બાપા ગુજરી ગયા છે લક્ષ્મીને બેન આવે રાખડી લઈને આ બાજુ બેન ઊભી છે આ બાજુ પત્ની છે આ બાજુ મા છે ને દીકરી તેડી છે કોની આગળ રાખડી બંધાવે એનો હાથ ધ્રુજે નહીં એને તો જ્ઞાનમાં દેખે છે આ તમારી પત્ની એની અરે ફેરા ફરેલો એને હાથ આપે એની વાઈફને મને રાખડી બાંધ માં ઊભી છે એ તો એ દીકરી હતી તેડી છે દીકરી એ તો એની માં હતી પણ આ ક્યારે ગળે ઉતરે બુદ્ધિ થી પણ પૂર્વ છે ઉપૌધ ને પૂર્વ નું જ્ઞાન છે એ પણ આપણને ગળે ઉતરે ત્યારે કામ થાય એ કેમ મનાય છે આપણે આપણે બોલીએ છીએ ખાલી શું કરીએ છીએ આપણે વ્યવહારમાં નેવું વર્ષ થયા હોય લગ્ન ને પાસઠ વર્ષ થયા નાની ઉંમરે પરણી ગયો તો આલ્બમ ફેરવે કે નહીં પત્નીનો ભવ બદલી ગયો છે પતિનો ભાવ બદલી ગયો છે એ જીવે છે એ આલ્બમ ફેરવે જ કે નહીં લગ્નના પૂર્વો ક્યાં છે જ આ બહુ મીઠા મીઠા નથી કડવા છે તો એ પ્રભુ કોને દેઠા પછી ગોપાલ કહે છે જ્ઞાની આજ્ઞા ઉપર પગ દઈને આ જેવું કરે છે મને જ્ઞાન થાય મને સમકિત થાય મને ધર્મ મળે કેવી રીતે મળે ધર્મ એક અંશ પણ કુપોજો લખ્યું છે જ્ઞાનની આજ્ઞાનો એક અંશ પણ એને પરિણામો નથી તો પૂર્વ છે કેમ ગળે ઉતરે એને એટલે કોઈ પહેલો પાઠ એ રીતે લખ્યો મોક્ષ મળવાને કે આ સમજતું અધ્યાત્મ શું છે આ નહીં સમજાય તો અધ્યાત્મ ક્યાં અધ્યાત્મની એક પણ કરણી હું શરીર નથી આત્મા છું હું હતો છું ને હઈશ એને માટે છે આ ન સમજાણું એટલે કોઈપાલ કહે છે આગમ લખવા દો આ દશાંગી રચવી પડ્યા બીજું કંઈ કહેવાનું જ નથી અધ્યાત્મમાં તું શરીર નથી આત્મા છું બસ આટલું જ કહેવાનું છે એને ગાતા ન આવડે એને નાચતા ન આવડે એને સંસ્કૃત ન આવડે એને અક્ષર જ્ઞાન ન હોય દાખલા છે જ ને કેવળ જ્ઞાન થયું એવા ભગવાન મંત્ર ક્યાં યાદ રહેતો હતો શિવભૂતિ મુનિને અને મેકઅપ કરવાનું છોડી દીધું ને તૈયાર થતા હતા ભરત ચક્રવર્તી એ છોડ દીધું ત્યારે કેવળ જ્ઞાન થયું ને વિલાયજી કુમાર નાચતા હતા નાચવાનું છોડી દીધું એને કે આ શું છે કેવળ જ્ઞાન થયું એ છોડી દે એટલે કેવળું જ્ઞાન તો છે જ એની પાસે લેવા જવાનું નથી કાંઈ એ લેવા જાય છે બીજે એને કે મોક્ષ ક્યાંક લેવાની વસ્તુ હશે મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં મોક્ષ મૂકવાની વસ્તુ છે જે અનંત કાળથી એને ખોટું ખોટું ભેગું કર્યું છે ને એ બધું મૂકતો જાય એક પછી એક પછી એક બાદ કરતો જાય છેલ્લે જે વધે અબાધ્ય અનુભવ જે વધે એ એ જ મોક્ષ છે પંડિતો સાત દિવસ કાઢે તો આ ગાથા સમજે નહીં અબાધ્ય અનુભવ જે રહે તે છે મોક્ષ સ્વરૂપ પ્રભુતિ સાવ સારી રીતે સમજાવતા જોડા બહાર કાઢ્યા તો કે બહાર જ કાઢ્યા છે કે વાંચવાનું કાંઈ નથી ચશ્મા બહાર મૂક્યો તો મૂક્યો આત્મા બાર મૂક્યો તો મૂકાશે બધું બાદ કરતા 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 જે ન મૂકી શકાય બાદ ન થાય અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ આ તું છોકે આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સમય પૂરો થાય છે હવે અવસરે લેશું